ચાલો વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજામાં ને ચાલો આજે પર્યાવરણ વિષયમાં આજે આપણે આગળ પણ જોઈ ગયા આપણો પાઠ હતો 16મો બરાબર સ્વચ્છતા આપણો કામ બરાબર ધોરણ 5 માં જેમાં આપણે પર્યાવરણ વિષયમાં પર્યાવરણ વિષયને આધારે સ્વચ્છતા વિષય જોવાનું છે જે આપણે આગલા લેક્ચરમાં પણ જોઈ ગયા બરાબર ગાંધીજીના જે સૂત્રો છે એના આધારે કે દરેક કામ છે એ બરાબર યોગ્ય છે અને દરેક કામ કરવામાં આપણે નાનકપણું હોવું જોઈએ નહીં બરાબર દરેક કામને સારો સરખો ન્યાય આપવો જોઈએ નાનું કામ હોય કે મોટું કામ હોય એવી જ રીતે આપણે પણ જોઈ ગયા કે સફાઈ કર્મચારીઓ છે બરાબર જે સફાઈ કરે છે તે લોકો સતત પોતાના કામને આધારે આપણા રોડ રસ્તાઓ છે શેરી ગલીઓ છે બરાબર જાહેર સ્થળો છે એમાં બધામાં સ્વચ્છતા રાખે છે સતત રોજે રોજ સાફ કરવાનું કાર્ય કરે છે પણ સાથે પણ આપણી પણ ફરજ બને છે નૈતિક ફરજ છે કે આપણે પણ તેને લોકોને મદદરૂપ થવું જોઈએ તો તેને આપણે બધાએ કઈ રીતે મદદરૂપ થવું જોઈએ જો એ લોકોને સાફ સફાઈ કર્મચારીઓ છે તો પોતાએ જે ગાડીઓ લઈ અને કચરો લેવા માટે લોકસભામાં જે આપણા શેરી ગલીમાંથી નીકળે છે તો આપણું ઘરનું જે આંગણામાંથી જે સફાઈ કરીએ છીએ ઘરનો કચરો છે કચરાપેટીમાં હલવવો જોઈએ જો આવું ન કરવામાં આવે અને સતત ને સતત કચરો છે ભેગો થાય તો શું ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે શું શું થાય તો તે પણ જોઈએ તો કે જો સફાઈ કર્મચારી છે સફાઈ કામદારો છે સફાઈનું કામ ન કરે તો શું થાય તો કે તો કચરાઓમાં જે ઢગલે ઢગલા જોવા મળે જ્યાં જોવો ત્યાં કચરાના ઢગલે ઢગલા જોવા મળે છે અને જેના આધારે આસપાસ બધે ગંદકી અને રોગચાળાનું પ્રમાણ છે એ ફેલાઈ જાય છે અને વધુ પડતો રોગચાળો છે એ ફાટી નીકળે છે જેના આધારે તેના ઉપર મચ્છર છે માખીઓ છે એના ઉપર બેસે છે અને બીમારી છે એ થવાની જે સંભાવના છે એ વધી જાય છે વધુ પડતા કચરા અને આમ તે વીજવાળ છે ગંદકી છે વધુ પડતા ગટરોના જે ગંદા પાણી છે તે આમ તે પ્રસરે છે એના હિસાબે આ બધા રોગચાળો છે એ થતા જોવા મળે છે ગટરની લાઈન જો સફાઈ ન થાય તો બધી ગટરો ઉભરાઈ જાય એમાંથી જે ગંદુ પાણી છે એ આમ તે રોડ રસ્તા ઉપર ફેલાય છે અને ગંદકીનું પ્રમાણ છે એ વધી જાય જો આ સફાઈ કર્મચારી ન હોય તો આપણે ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે બરાબર એક દિવસ પણ ન આવે તો ઘરમાં ઘણો બધો કચરો છે એ ભેગો થઈ જતો હોય છે અને આપણે વિચાર કરતા હોય છે આજે કેમ આ ગાડી કચરો લેવા માટે ન આવી તો ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે બરાબર તો આના આધારે આપણે કચરાની કચરાના પ્રમાણ છે એ જ્યાં ત્યાં આપણે જો સફાઈ કર્મચારીઓ હોય તો જ્યાં ત્યાં કચરો અને કચરો દેખાય અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે સફાઈ કામદાર છે એની મદદ કરવા માટે આપણે શું કરવું જોઈએ તો કે આપણે ઘરનો કચરો અને રસ્તા પર ગમે ત્યાં ન ફેંકવો જોઈએ જે ઘરનો કચરો છે એ ગમે ત્યાં ન ફેંકવો જોઈએ તો આપણે એની કઈ રીતે મદદરૂપ થઈએ તો કે આપણે જે કચરો કચરાપેટીમાં જે ભેગો કરેલો હોય બરાબર તો તેને કચરો જેવી ગાડી આવે છે એમાં એને નાખી દેવો જોઈએ અને ત્યાં ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં આવી રીતે આપણે એને મદદરૂપ થવું જોઈએ તેમજ એને પ્રેમ ભાવથી બોલાવવા જોઈએ એની સાથે વર્તન છે એ સારો એવો વ્યવહાર રાખવો જોઈએ બરાબર તો તેના આધારે આપણે એક વાત કહેવાની છે જેમાં જગુભાઈ વિશેની વાત કહેવામાં આવેલી છે જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે બરાબર તો જેમને મળવા જેવા માણસ એનો ટોપિક છે મળવા જેવા માણસ એના આધારે આપણે ખ્યાલ આવે છે કે આ માણસ છે એ ખૂબ સારા છે જે સ્વચ્છતાના આગ્રહી છે તેમ આપણે ગાંધીજી વિશે પણ જોયું આગળના લેક્ચરમાં એવી જ રીતે જગુભાઈ છે એ વ્યવસાય શું કરે છે તો કે ખેતી કરે છે બરાબર પોતાના ગામમાં ખેતી કામ કરે છે અને કે તે પોતે શું કહે છે જગુભાઈ તો કે ચોકસાઈથી દરેક કામ છે એ ચોકસાઈથી કરે છે અને ઝીણવટપૂર્વક કરે છે દરેક કાર્ય છે એ ચોકસાઈથી કરવું જોઈએ અને ઝીણવટપૂર્વક સમજદારીથી એ વ્યવહાર કરે છે એટલે કે જગુભાઈ છે એ પોતે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે એ પોતે સ્વચ્છ તો પોતે પોતાનું કામનું છે ઘર છે શેરી રસ્તાઓ છે એ તો સાફ રાખે છે સાથે સાથે જ્યાં પણ ક્યાંય કચરો પડેલો હોય તો જગુભાઈ છે પોતે ઉઠાવી અને કચરા પેટીમાં નાખી દેશે અથવા તો યોગ્ય જગ્યાએ તે કચરાનો નિકાલ કરે છે એવી રીતે તો તે શું કહે છે તો
કે તેઓ અન્નનો બગાડ પણ થવા દેતા નથી એને આમાં ખાસ એક વાત હતી તો કે અન્નનો બગાડ એ કરવો જોઈએ નહીં દરેક વ્યક્તિને આપણે ખબર છે આપણે આગલા પાઠમાં પણ શીખી ગયા કે અન્નનો બગાડ કરવો એ સારી બાબત નથી બરાબર આપણે જો જરૂરિયાત હોય એટલું જ આપણી થાળીમાં જમવાનું લેવું જોઈએ બરાબર ઘણા ગરીબ બાળકો એવા છે અનાથ બાળકો જે લોકોને એક ટંકનું ખાવાનું પણ સારી રીતે મળતું નથી બરાબર તો આપણે બને ત્યાં સુધી જરૂરિયાત હોય એટલો જ ખોરાક છે એટલું જ જમવાનું આપણી થાળીમાં લેવું જોઈએ અને થોડું ઓછું જમવાની આદત રાખવી જોઈએ અને ત્યાં જગુભાઈ છે એ પોતે અન્નનો બગાડ થતો અટકાવવા એક પ્રયત્ન કરે છે તો કઈ રીતે કરે છે તે જોઈએ તો ગામમાં કોઈ પણ પ્રસંગ હોય બરાબર લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ સારા દર્શા પ્રસંગ હોય તો જગુભાઈ છે ત્યાં હાજર જ હોય છે તે પોતાને હાજર રહેતા હોય છે અને ભોજન સમયે તો ખાસ ઊભા રહે શું કામે ઊભા રહેતા કે ભોજન સમયે કોઈની થાળીમાં જો અન્ન બાકી હોય ને તો તે સમયે તે લોકોને સમજાવતા પ્રેમથી સમજાવતા અને કે ભાઈ આ છે અનાજ છે એ આપણે અન્ન દેવ છે બરાબર ભગવાનના રૂપમાં આપણે માનીએ છીએ તો તેનો તેને વેઠવાણમાં જવા દેવું જોઈએ નહીં બરાબર એને પ્રેમથી સમજાવતા અને એને ખવડાવતા કે ભાઈ આટલું વધેલું છે તો થોડું કરી જા આપણે આનો અન્નનો બગાડ થવા દેવો જોઈએ નહીં એટલે કે જગુભાઈ છે એ અન્નનો બગાડ થવા ન દેતા ગમે તે ગામમાં પ્રસંગ હોય તે પોતાની હાજરી છે ત્યાં રાખતા અને પોતે લોકોને જે થાળીમાં વધેલું હોય એને સમજાવતા અને આવી રીતે અન્નનો બગાડ છે એ થવા દેતા નહીં અને તે પોતે પોતાની વાતના આધારે સતત કહેતા રહેતા પણ ઘણા લોકો છે એ પોતાએ કહેતા કે ભાઈ તમે આવું શું કામે કરો છો તમે આવું કરવું એટલે સારી બાબત નથી તમે ભાઈ ઘણે બધાને સમજાવો છો પરાણે ખવડાવવું જોઈએ તો તમે ગમે તે કચરો પડેલો હોય તે પણ તમે પોતે ઉઠાવી લો છો તો ત્યારે જગુભાઈ શું કહેતા કે ભાઈ તમારે જે કામ કરવાનું હોય એ તમે કરતા નથી તમારા ભાગનું કામ તો મારે કરવું પડે છે તમે ન ઉપાડો કોઈ કચરો તો મારે ઉપાડવો પડતો હોય છે એટલે કે એ પોતે પોતાની વાત છે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ગમે ત્યાં જગ્યાએ જો કચરો પડેલો હોય તો કે આસપાસમાં જે કચરો પડેલો હોય તેને ઉપાડી લઈ અને પોતે જે ઉપાડી અને તેને યોગ્ય જગ્યાએ નાખી દેતા એટલે યોગ્ય જગ્યાએ નિકાલ કરી દેતા તે આમ તેમ જ્યાં કચરો પડેલો હોય તેને ઉપાડી અને તરત જ લઈ લેતા ગમે તેને નાખેલો હોય તો આવી રીતે જગુભાઈ છે એ પોતે અન્નનો બગાડ થવા ન દેતા તો એનામાં એક ખાસ ગુણ હતો અને કે તે પોતે ચોકસાઈથી દરેક કાર્ય છે ચોકસાઈથી અને જીવનપૂર્વક કરતા હતા બરાબર એટલે કે પોતે પોતાની જાતને તો સ્વચ્છતાથી કહેતા હતા બરાબર પણ બીજા લોકોને તો સમજાવતા એટલે જે ગામના લોકો હતા એ જગુભાઈનો વ્યવહાર જોઈ સ્વચ્છતા પ્રત્યેનો કે તે પોતે ગમે તે કચરો ઉપાડી લેતા તો ગામના લોકો પણ એના પાસેથી કંઈ ને કંઈ શીખતા અને તે લોકો પણ એ જગુભાઈને કચરો ઉપાડતા જોતા બરાબર તો તે પણ તેની સાથે જોડાતા અને તે પણ આવી રીતે લોકોની આદત છે ગામની જે ગમે તે કચરો ફેંકવાની એ આદતને થોડી થોડી ભૂલવા દ્વારા ભૂલાડતા ગયા અને ગામ લોકોને સારી રીતે સ્વચ્છતા રહે ગામમાં સારી સ્વચ્છતા જળવાઈ રહે એ માટેના સારા એવા પ્રયત્નો કરતા એવી જ રીતે તમે આગળ પણ તમારા પાઠ્યપુસ્તકમાં શાળા વિશે પણ કહેવામાં આવ્યું છે કે આપણી શાળામાં આપણે ગમે ત્યાં કચરો ફેંકતા હોય જેમ કે આપણું પાઠ્યપુસ્તક એટલે કે આપણું નોટબુક છે એમાંથી પેજ ફાઇલ હોય બરાબર તો તે ગમે ત્યાં લૂચો વાળીને નાખી દેતા હોઈએ છીએ બરાબર એવી જ રીતે પેન્સિલનો છોડ કાઢીએ છીએ તો જ્યાં ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ ત્યારે અમે કહીએ છીએ કે નહીં તમારે શું લાવવાનું છે તો ડબ્બી લાવવાની છે એમાં જ પેન્સિલનો છોડ છે નાખો અથવા તો ડસ્ટબિન રાખેલી હોય બાજુમાં બરાબર તો આપણે આપણી કચરા પેટીની નાની નમકી ડોલ રાખેલી હોય એમાં જે કચરો છે એમાં નાખવો જોઈએ જેથી કરી ક્લાસમાં કંઈ ખરાબ ન થાય તો વિદ્યાર્થીના આધારે એક વાત પણ તમને રજૂઆત કરવામાં આવી છે શાળાના વિદ્યાર્થીઓ જોડેની ચર્ચાના આધારે કે જે શાળામાં જે વિદ્યાર્થીઓ છે બરાબર તેના આધારે સીતા અને ગીતા નામની બે છોકરીઓ છે એના આધારે પ્રશ્ન કરવામાં આવે છે કે તમે તમારી શાળામાં સ્વચ્છતા કઈ રીતે રાખો છો તો તે લોકો રજૂઆત કરે છે કે અમે અમારી શાળામાં અમારા શાળામાં જઈ અને જે ક્લાસરૂમ હોય છે એને આજે આમ તેમ પડેલો કચરો હોય એને અમે કચરો ભીણી અથવા તો ક્લાસની સફાઈ કરી અને એને યોગ્ય જગ્યાએ ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ
આવી રીતે અમે અમારા ક્લાસની તેમજ અમારા શાળાનું આંગણું પણ ચોખ્ખું રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે કે પાણીનો બગાડ પણ થવા દેવો જોઈએ નહીં, બરાબર. સ્વચ્છતા રાખવી સાથે આપણે પાણી પણ વિશે છે, તો કે પાણી આપણે યોગ્ય જોતું હોય એટલું જ આપણે પીવું જોઈએ. ઘણી વાર આપણે જોતા હોય કે પાણી જે નળા આવેલા છે ત્યાં પીવા માટે પાણી છે તો એને ઢોળી દેતા હોય છે, બરાબર. આપણે પીવું હોય એના કરતા વધારે આપણું ગ્લાસ ભરી અને ઢોળી દઈએ છીએ. પાણીનો બગાડ પણ એવી જ રીતે આપણે કરીએ છીએ તો તે પણ કરવો જોઈએ નહીં. એટલે કે આપણે પેન્સિલમાંથી જે છોલ કાઢીએ છીએ એના આધારે જો ગ્લાસમાં બધે આમ ગંદકી ફેલાય છે તો તે પણ કરવું જોઈએ નહીં. સ્વચ્છ આપણે આપણું જેમ ઘર સ્વચ્છ રાખીએ તેમ આપણી શાળાને પણ સ્વચ્છ રાખવી જોઈએ. તે આપણે વિદ્યાર્થી મિત્રોને બધાની અને આપણા બધાની જ ફરજ છે, બરાબર. તો કોઈએ પણ કચરો આપણા ક્લાસમાં ફેંકેલો હોય તેને ઉપાડી અને ડસ્ટબિનમાં એટલે કે કચરાપેટીમાં નાખી દેવો જોઈએ. એમાં કંઈ ખોટું કાર્ય તો છે જ નહીં, બરાબર. તો આવી રીતે શાળાને આધારે પણ સમજાવવામાં આવેલું છે કે શાળાને આવ્યા કેવી રીતે આપણે સ્વચ્છ રાખી શકીએ, બરાબર. આમ તેમ એની દિવાલોને ગંદકી ન કરવી જોઈએ, તેમજ શાળાની એટલે કે ક્લાસરૂમમાં પણ સ્વચ્છતા રાખવી જોઈએ, બરાબર. આમ તેમ કચરો ન ફેંકવો જોઈએ. આ બધું છે એ શાળાની બાબતને આધારે આપણે બધાને જ લાગુ પડે છે, જેમાં તમે અને અમે પણ આવી જઈએ. અને વિદ્યાર્થી મિત્રો, નાસ્તો પણ જ્યારે નાસ્તો કરતા હોઈએ છીએ ત્યારે પણ નાસ્તો પણ આમ તેમ આપણે ઢોળતા હોઈએ છીએ. જ્યારે રિસેસમાં હોય તો નાસ્તો છે જે જગ્યાએ નાસ્તો ઢોળાયેલો હોય એને નાસ્તાને જે અન્ન ઢોળાયેલો હોય એને ભેગું કરી અને કચરાપેટીમાં નાખી દેવું જોઈએ. એના પગ ના આવે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને જે આ શાળાના વિદ્યાર્થી દ્વારા જે ચર્ચા કરવામાં આવેલી છે એ આ બાબતના આધારે સીતા અને ગીતા નામની છોકરી છે એના આધારે સરસ રીતે એને સમજાવેલું છે કે વર્ગખંડને એટલે કે આપણી શાળા છે વર્ગખંડ છે એને કઈ રીતે ચોખ્ખો રાખવો જોઈએ, નાસ્તામાં પણ આપણે કઈ રીતે સ્વચ્છતા રાખવી જોઈએ, જે જગ્યાએ આપણે નાસ્તો કરીએ તેમાં પાણીની જગ્યા છે પીવા લાયક તેને પણ કઈ રીતે સ્વચ્છ રાખવી તેની પણ વાત કરવામાં આવી છે. આપણે બધાને જ એટલે કે વિદ્યાર્થી મિત્રોને બધાને જ લાગુ પડે છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વચ્છતાના આધારે આ પાઠ છે અહીંયા આવી રીતે પૂરો કરીએ છીએ, બરાબર. જેમાં આપણે સ્વચ્છતાના આધારે આપણે સરસ મજાનું જોઈ રહ્યા કે ગાંધીજી વિશે જોઈ ગયા, બરાબર. તો તે પણ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા અને આપણો પાઠ છે સરસ રીતે અહીંયા પૂરો થાય છે કે સફાઈ કર્મચારીઓ છે એને આપણે સહાયરૂપ અને સતત ને સતત મદદરૂપ થતું રહેવું જોઈએ. તે લોકો પ્રત્યેની સતત એટલે કે તે લોકોની જે જાગૃતતા છે, બરાબર. આપણા ભારતને સ્વચ્છ ભારત તરીકે નિર્માણ કરવું છે, જે સરસ એવો આપણો જે એક ધ્યેય છે, બરાબર, કે ભારતને સ્વચ્છ ભારત બનાવવું છે. એમાં આપણે બધાએ સાથે મળીને સહભાગી બનવું જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા જ સરસ મજાના રીતે આ પાઠને વાંચી જજો અને સરસ રીતે જોઈ જજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો. આપણો પાઠ અહીંયા પૂરો થાય છે, ફરી પાછા નવા પાઠ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.